एक વખતની વાત છે, ગોપી નામનો એક માણસ પશુઓને ચરાવતો. તે એક પ્રામાણિક માણસ હતો અને બધાની મદદ કરતો. એની પાસે કોઈ જમીન કે સંપત્તિ નહોતા, પણ જે થોડું ઘણું એની પાસે હતું એમાં એ ખુશ રહેતો. જ્યારે ગાય ઘાસ ચરતી ત્યારે તે એક વડના ઝાડ નીચે બેસીને વાંસળી વગાડીને સમય વ્યતીત કરતો. બે શ્રાપિત ડાકણો એ ઝાડ ઉપર રહેતી હતી. તે ડાકણોને ગોપીની વાંસળીના સૂર ખૂબ જ પ્રિય હતા. ગોપી વિશે ગામવાળાઓ પાસેથી સારી સારી વાતો સાંભળીને એમને આશા જાગી કે ગોપી એમને શ્રાપમાંથી મુક્ત કરાવી શકશે. એક દિવસ જ્યારે ગોપી ઝાડ નીચે વાંસળી વગાડી રહ્યો હતો ત્યારે બંને ડાકણ નીચે આવી અને બોલી, ગોપી. આ ડાકણોને જોઈને ગોપી ડરી ગયો અને બોલ્યો, તમે કોણ છો? અહીંયા કેમ આવ્યા છો? આ સાંભળીને બંને ભૂત બોલી, અમે ભૂત છીએ. એક સંતે આપેલા શ્રાપને લીધે આવા બની ગયા છીએ. ભૂતની વાત સાંભળીને ગોપીને ખૂબ જ આશ્ચર્ય થયું અને તે બોલ્યો, હું કઈ રીતે તમારી મદદ કરી શકું? તમે તો ભૂત છો ને હું મનુષ્ય. ભૂતોએ એના સવાલનો જવાબ આપતા કહ્યું, એક સાહસી અને પ્રામાણિક મનુષ્ય જ આ કામ કરી શકે છે. અમને ખબર છે, જ્યારે પણ ગામના લોકો કોઈ તકલીફમાં આવી પડે છે ત્યારે તું જ એમની મદદ કરે છે. અમારી પાસે ખજાનો છે, આવ તને દેખાડીએ. આમ કહીને તેમણે ઝાડની ગુફામાં સંતાડેલા સોનાના સિક્કાઓથી ભરેલા થેલા ગોપીને દેખાડ્યા. ગોપીએ એને લેવાની કોઈ જ આતુરતા ન દેખાડી. તારા જેવી વ્યક્તિ જ આ પૈસાનો સાચો ઉપયોગ કરી શકશે તો ના પાડીશ નહીં. ભૂતની આ વાત સાંભળીને ગોપીએ જવાબ આપ્યો, હું મારી જાત મહેનતના પૈસા લેવાનું પસંદ કરું છું. મારા છૈયા છોકરા નથી એટલે હું વિચારીશ કે કઈ રીતે આ પૈસા ગામના ઉપયોગમાં આવી શકે. જો આનાથી કોઈનું ભલું થઈ શકશે તો મને ગમશે. ગોપીની વાત સાંભળીને ભૂત બોલ્યા, અમને તારી પ્રામાણિકતા અને સરળતા પર પૂરો વિશ્વાસ છે. પહેલા તું અમને આ શ્રાપમાંથી અને ભૂતિયા જિંદગીમાંથી મુક્તિ અપાવ. પેલા પહાડની ગુફામાં એક રાક્ષસ રહે છે. તેની પાસે એક ડબ્બો છે. એ ડબ્બાની અંદર એક સુરાહીમાં પવિત્ર પાણી છે અને એ ડબ્બાની ચાવી તે રાક્ષસના માથાની નીચે હશે. તારે ખૂબ સાવચેતીથી એ ચાવી કાઢવાની છે. તને અમારી વાત સમજાય છે ને? ગોપીને એમની વાત બરાબર સમજમાં ન આવી અને તે બોલ્યો, શું મારે એ રાક્ષસ સાથે વાત કરવી પડશે? ક્યાંક સોનાની લાલચ આપીને તમે? ભૂતનીએ ગોપીના શકને દૂર કરવાનું વિચાર્યું. ગોપી, એ રાક્ષસ માણસોને નથી મારતો, પણ બધા તેના ભયાનક રૂપથી ડરી જાય છે. એ ઘણા વર્ષોથી સૂઈ રહ્યો છે. જો તું એના માટે કંઈક ખાવાનું લઈ જઈશ તો એનું ધ્યાન એના પર ચોંટી જશે. જ્યારે એ ડબ્બા પરથી માથું હટાવે તરત જ તું ચાવી લઈ લેજે અને એ ડબ્બામાંથી પવિત્ર પાણીવાળી સુરાહી કાઢી લેજે. તું આટલી વિનંતી કરી રહી છે એટલે હું ના નહીં પાડી શકું, પણ યાદ રાખજો, જો મને કંઈ થઈ ગયું તો ગામવાળા તમને છોડશે નહીં. બંને ભૂત ગોપીની વાત સાંભળી અને બોલી, અમે સમજી ગયા ગોપી. જેવી રીતે તેમણે કહ્યું હતું, ગોપી ભાત ભાતના વ્યંજનોથી ભરેલી એક ટોપલી લઈને પહાડની ગુફામાં ગયો. ગુફાની અંદર તે રાક્ષસ જોર જોરથી નસકોરા બોલાવીને સૂઈ રહ્યો હતો. ગોપી તે રાક્ષસની પાસે ખૂબ બહાદુરીથી ગયો અને ભોજનથી ભરેલી એ ટોપલી એની સામે મૂકી દીધી. વ્યંજનોની સુગંધથી રાક્ષસ જાગી ગયો અને ઉત્સાહિત થઈને તેની તરફ ભાગ્યો. ગોપીએ તરત જ રાક્ષસના માથા નીચેથી ચાવી લઈ લીધી અને ડબ્બામાંથી પવિત્ર પાણીવાળી સુરાહી પણ કાઢી લીધી. પછી ધીમે પગલે તે ગુફાની બહાર આવી ગયો અને તરત જ તે સુરાહી લઈને એ વડના ઝાડ નીચે પહોંચ્યો. જલ્દીથી નીચે આવી જાઓ, હું તમને શ્રાપમાંથી મુક્તિ અપાવું છું. ભૂતનીઓ તરત જ નીચે આવી અને બોલી, અરે વાહ ગોપી, તું લઈ આવ્યો, તારો ખૂબ ખૂબ આભાર. જ્યારે ગોપીએ તેમના પર પવિત્ર પાણી છાંટ્યું, બંને ભૂતનીઓ દેવી બની ગઈ. ગોપી તો આ જોઈ ચોંકી ગયો, એને કંઈ સૂઝ્યું જ નહીં. ત્યારે દેવીઓએ એને કહ્યું, ગોપી, આ ધન લઈ લે અને તેને ગામના વિકાસ માટે વાપરજે. તે અમને નવી જિંદગી આપી છે એટલે આ ધન અપનાવી લે. અમને તારા પર વિશ્વાસ છે. ગોપીએ તે બંને દેવીઓ સાથે લગ્ન કરી લીધા. પછી તેણે ગામ માટે ઘણું કામ કર્યું અને નામના મેળવી.